हिंदी विषय ने हमें आज बात करवाना चाहिए। बार का पाठ छे रेडियो की आत्मकथा। अहीं सौथी पहला अपने लेखक परिचय जुए, एना लेखक छे महावीर प्रसाद द्विवेदी, जेमने आचार्य की पदवी पर मिली छे। अपनो जन्म उत्तर प्रदेश ना दौलतपुर गाम में थयो हतो। बहुमुखी प्रतिभा धरावता आचार्य भाषाशास्त्री हता, रचनाकार, अनुवादक, इतिहासकार अने साथे साथे एक अर्थशास्त्री पण हता। महावीर प्रसाद द्विवेदी एमनी विज्ञान वार्ता जी गद्य रचना जी छे एमांथी आ रेडियो, रेडियो एक धातु छे, तत्व छे, एनो आविष्कार केवी रीते थयो अने एनी उत्पत्ति, एनुं महत्व, ए बधी जे वातो जे छे ए आत्मकथात्मक शैलीमां आ पाठमां रजू करवामां आव्युं छे। बहुमुखी प्रतिभा धरावता लेखक आचार्य खूब विद्वान, एमनी भाषा में अरबी फारसी शब्दों पण खूब ज प्रमाण में उपयोग करेलो छे। जोईए मैं कहां जन्म आत्मकथात्मक शैली में छे, जाने रेडियो की आत्मकथा ए होय निबंध एवी रीते छे। यह कहना मेरे सामर्थ्य के बाहर और तुम्हारी कल्पना से परे है। रेडियो ए पोते बात करे छे के हूं क्या जन्म्यो, ए कहेवू ए सामर्थ्य એટલે મારી તાકાતમાં નથી, મારી સમજણથી બહાર છે અને તમારી કલ્પનાથી પણ ઉપર છે। બ્રહ્માંડ કે અનંત તથા કલ્પનાતીત ગહેમે और काल से अपरिचित तथा अपरिचित गर्भ में मेरी उत्पत्ति हुई थी। ए पोते पोतानी उत्पत्ति विषय जणावे छे के मारो जन्म केवी रीते थयो हतो। जे अनंत ब्रह्मांड जे छे एना कल्पनामय घर में अने काल थी अपरिचित अपरिचित गर्भ में अपरिचित એટલે અસીમ જેની કોઈ સીમા નથી, કારણ કે બ્રહ્માંડ એ વિશાળ છે। એમાં એ વિશાળ બ્રહ્માંડમાં મારી ઉત્પત્તિ થઈ હતી। મેં અકેલા નિરાધાર ઉસ અનંત શૂન્ય મેં બહુત વર્ષો તક ઇધર ઉધર ઘૂમતા રહા। રેડિયમ કહે છે કે હું એકલો એ અનંત જેનો કોઈ અંત નથી એવા બ્રહ્માંડમાં શૂન્યાવકાશમાં વર્ષો સુધી સદીઓ સુધી અહીંથી તહીં ફરતો રહ્યો। ઇસ બીચ અદ્ભુત ઘટના ઘટી। આ અવસ્થામાં એક અદ્ભુત ઘટના ઘટી। પરમાણુઓ કી એક જ્યોતિમય ધારાને મુજે ચારો ઓર સે ઘેર લિયા और वायव्य सागर का एक अंश बन गया। परमाणु जी हता यानी एक प्रकाशित ज्योतिमय जी धार हती, एने आ रेडियम ने चारे तरफ थी एने घेरी लीधी अने आ रेडियम जे छे ए वायव्य सागर नो एक भाग એ બની ગયો। ઇસ દશા મેં કઈ યુગો તક થા અને આ પરિસ્થિતિમાં હું કેટલા યુગો સુધી રહ્યો ઓર તમાશા દેખતા જાતા થા કે કૈસે એક પરમાણુ દૂસરે તીસરે આદિ પરમાણુ સે મિલકર આકાર તથા રૂપ ધારણ કર રહા હૈ અને પરમાણુ એ ભેગા થઈ અણુ પરમાણુ એ ભેગા થઈ અને એક તત્વની રચના થઈ જેનું નામ હતું રેડિયમ। અબ ગરમી બટને લગી
असह्य हो उठी, बिजली चमकने लगी, हलचल मच गई, परमाणु धक्के पर धक्के खाने लगे और उनकी गति वेगवती होती, वेगवती એટલે તીવ્ર, અને આ પરમાણુઓ જે છે એનું સંયોજન થતું રહ્યું, એ એકબીજાને ધક્કા મારવા લાગ્યા અને પરમાણુઓ જે છે એની ગતિ એ વેગ પકડ્યો, તીવ્ર થઈ. ઇસ અવસ્થા મેં કઈ અરબ વર્ષો તક રહા, અને આ અવસ્થામાં પણ હું કેટલાય અરબ વર્ષો સુધી એમાં આ પરિસ્થિતિમાં રહ્યો. અત્યંત જલતી હોય ઔર ઉત્તમ વસ્તુ કા અંશ હું, અને આ રેડિયમ એક ચળકતી વસ્તુ છે, ધાતુ છે, એટલે એ કહે છે કે હું ખરેખર એક શ્રેષ્ઠ વસ્તુનો એક ભાગ છું, અંશ છું. ઇસ જલતી હોય અવસ્થામાં યુગો તક પડા રહા, અને આ સળગતી અવસ્થામાં કેટલાય વર્ષો સુધી આ પરિસ્થિતિમાં હું પડી રહ્યો. નિદાન, નિદાન એટલે છેલ્લે અંતમાં, નિદાન દશો દિશાઓ મેં બડા ગર્જન હોને લગા ઔર મેરે પહેલે સંસાર કી રચના હુઈ. અને કહે છે કે દશે દિશાઓમાં એ ગર્જના થવા લાગી, અને મારી પહેલા એ સંસારની ઉત્પત્તિ થઈ, રચના થઈ. મેં ઇસ સંસાર મેં કૈસે પ્રવિષ્ટ હુઆ, મેરા પ્રવેશ કૈસે હુઆ, કૈસે ધીરે ધીરે એક સુંદર ગ્રહ બના, જો જીવિત પ્રાણીઓ સે ભરા ઔર બડે બડે નગરો સે સુશોભિત થા, એને વિષયો કા વિસ્તાર પર મેં તુમકો થકાના નહીં ચાહતા. અને આ સૃષ્ટિ આપણી જે પૃથ્વી જે છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કે આવા સુંદર સરસ મજાના અલગ અલગ જે ગ્રહોની રચના થઈ, જીવ સૃષ્ટિની રચના થઈ, અને સરસ મજાના ગામડાઓ શહેરોની રચના થઈ. હવે એ પરમાણુ કહે છે કે હું આવી બધી વાતોમાં પડી અને તમને કંટાળો આવે, એટલે કે તમને થાક લાગે સાંભળવામાં, એવું હું ઈચ્છતો નથી. યહ નવીન સંસાર નિર્જલ મરુભૂમિ મેં પરિણિત હો ગયા, અને આ નવીન જે સંસાર જે છે નિર્જલ એટલે પાણી વગરનો, મરુભૂમિ રણ, પરિણિત એટલે બદલી જાવ, એમાં રૂપાંતરિત થવ, એ રણમાં રણભૂમિમાં રૂપાંતરિત થયું, અંત મેં ફટકર મિટ ગયા ઔર જ્યોતિમય વાયવી પદાર્થ કે રૂપે પરિણિત હો ગયા. ઇસ મહાપ્રલય કાલ મેં સંસાર સે બડે વેગ સે ફેંકા ગયા ઔર દૂસરે સંસાર મેં જા પહોંચ્યા, વહ દૂસરા સંસાર ભી કાલાંતર મેં નષ્ટ હો ગયા. એટલે એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર રેડિયમ એ ફરતું રહ્યું. ઇસ પ્રકારને એક સે દૂસરા, દૂસરે સે તીસરા, તીસરે સે ચોથા, આદિ અનેક બ્રહ્માંડો કી યાત્રા કરતા હુઆ, અનેક દેશો કા ચક્કર લગાતા હુઆ, ઉસ અગ્નિકુંડ મેં ગીરા, જો સિકુર્દે સુકુર્દે તુમ્હારી પૃથ્વી બન ગયા. અને રેડિયમ કહે છે કે હું અનેક બ્રહ્માંડની યાત્રા કરતા કરતા એક ગ્રહથી બીજા ગ્રહ ઉપર, અને ધીમે ધીમે એક અગ્નિકુંડમાં, અગ્નિનો કુંડ હોય એમાં હું પડ્યું, અને એમાંથી જામીને એ ધીમે 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 આ પૃથ્વીના રૂપમાં રૂપાંતરિત થયું. મેં પૃથ્વી કે ઉપરી ભાગ પર રહેલા નહીં ચાહતા હતા. રેડિયમ કહે છે કે હું આ પૃથ્વીના ઉપરના ભાગમાં રહેવા માટે ઈચ્છતો ન હતો, કારણ યાત્રા કરતે કરતે મેં બહુ થક ગયા હતા. રેડિયમ કહે છે કે હું આટલા બધા બ્રહ્માંડની ગ્રહોની યાત્રા કરી અને હું ખૂબ થાકી ગયો હતો, એટલે હું પૃથ્વીના ઉપરના ભાગમાં રહેવા ઈચ્છતું ન હતું, કારણ કે મારે આરામ કરવો જરૂરી હતો. ઇસી સે મેં પૃથ્વી કે નીચે કી તહ પર અપને સહચર અનન્ય ધાતુઓ કે સાથ લેટા રહા. એટલે રેડિયમ કહે છે કે હું મારે આરામની જરૂર હતી, તો એટલા માટે હું પૃથ્વીના તળિયે બીજા મારા જે બીજી જે મારી સાથી ધાતુઓ હતી એને સાથે ત્યાં આરામ કરતો હતો. ઘોર નિદ્રાને
आकर घेरा और मैं कुंभकर्ण नींद में निमग्न हो गया अने भोर भरपूर ऊंघमा हूँ मग्न हतो। मारी ऊंघ पूरी पण थई न हती के पाछू मारे यात्रा करवा माटे जागू पड्यू। मैं हिरण्य गर्भ के पेट में कई करोड़ कई पद्म वर्षों से विद्यमान था। कहीं हूँ आ धरती गर्भ में कितला करोड़ पद्म एटले एक गणतरी छे तो कितला गणी न सकता एटला बधा वर्षों थी हूँ एनी अंदर हतो। किंतु कुछ दिन पहले तक कोई मेरा पता न पा सका था पर मने कोई शोधी सक्यू न हतु। धरती का ऊपरी भाग आंधी पानी से कट कट कर समुद्र में डूबता गया अने आ धरती नो जे ऊपर नो जे भाग छे ए तूफान में आंधी में पानी थी जे धोवाण थई अने समुद्र में जतो रह्यो। मैं प्रबल शक्ति द्वारा हजारों वर्षों में ऊपर की ओर निकलता गया अने हजारों वर्षों अने अंते हूँ ए धरती थी जेम जेम ऊपर आवतो गयो। बहुत सी खनिज धातुओं के साथ मेरी बड़ी गाढ़ी मित्रता हुई। रेडियम के छे बीजी पण जे धातुओ हती मारी साथे एनी साथे पण मारे गाढ़ी मित्रता थी। मैं बराबर उनके साथ रहता था और उनके सुख दुख में बराबर सहानुभूति रखता था। रेडियम के छे जे बीजी धातुओ भी हती एनी साथे पण गाढ़ी मित्रता धरावतो हतो। अंत में वैज्ञानिकों ने मुझे मेरे चिर संगियों से अलग कर मनुष्य के सामने उपस्थित किया। अंत में रेडियम कहे कि वैज्ञानिकों मने शोधी अने मारा जे लाबा समय ना जे साथियों हता बीजी धातुओ हती एना थी मने अलग करी अने मनुष्य नी सामे मने प्रस्तुत करी। वियोग का फल कड़वा होता है। यदि मैं चाहता तो इस वियोग का फल पहले वैज्ञानिकों को और फिर मनुष्य को चखा देता। रेडियम ए धातु छे तो ये कहे के मने मारा मित्रों थी ए वैज्ञानिकों मने अलग पाड़ी अने मनुष्य ने सामे प्रस्तुत करी तो कदाच हूँ इच्छू तो आ मने जे मारा मित्रों थी जेने अलग पाड़ी एवा वैज्ञानिकों ने અને મનુષ્યોને પણ હું એને મજા ચખાડ એટલે એની સજા આપત કીધું વૈસા કરના મુજી મંજૂર ન થા પણ આવું કરવું એ મને મંજૂર ન હતું કેમકે પશુઓ મેં સિંહની જેસી ધાક જમી રહતી હે દેવતાઓ મેં ઇન્દ્ર જેસા માન પાતે હે કંકણો મેં રત્ન જેસા સમ્માનિત હોતા હે વૈસે હી મેં માલિકો કા રાજા બન બેઠા મૌલિકો કા રાજા બન બેઠા और इस स्थान पर मनुष्यों ने मुझे बैठाया कारण वो मनुष्यों ने अने वैज्ञानिकों ने जेने मने मारा मित्रों थी अलग पाड़ी एने हूँ सजा आपत एनी मजा चखाड़त पण ए मने मंजूर न हतुं कारण जेम पशुओं में जेम सिंह ए राजा छे जेम देवताओं में इंद्र ए राजा छे जेम पत्थरों में रत्न ए राजा छे एवी ज रीते हूँ पण जे बधी धातुओ जे छे एनो राजा छुं अने मने राजाना सिंहासने ए बेसाड्यो एटले मारथी एवुं न थाय अने एटला माटे हूँ मनुष्यथी प्रसन्न छुं। मेरी उत्पत्ति पिच प्लेटी नामक एक खनिज पदार्थ से हुई है। रेडियम ने उत्पत्ति पिच प्लेटी नामक एक खनिज छे पदार्थ एमाथी थई। युरेनियम मेरे पिता पर और आयोडियम मेरे पिता है। रेडियम जे छे एना पिता ए आयोडियम छे अने एना दादा एना पिता मोह ए ए युरेनियम छे। अर्थात यदि तुम युरेनियम को कुछ देर यहीं रख दो तो उससे आप ही आयोनियम और आयोनियम से मैं बन जाऊंगा। इले
આ રેડિયમ કહે છે કે જે યુરેનિયમ જે છે ખનિજ એને થોડી થોડા સમય માટે એમને અંદર મે રાખી દો તો એમાંથી ધીમે ધીમે આયોડિયમ માં રૂપાંતર થઈ જશે અને એના પછી આયોડિયમ માંથી ધીમે ધીમે બારામાં એટલે કે રેડિયમ માં રૂપાંતર થઈ જશે। અચ્છા તમને કભી પારસ પથ્થર કા નામ ભી સુના હે અને રેડિયમ પોતાના વાચકોને કહે છે કે તમે ક્યારે પારસ નામના પથ્થરનું નામ સાંભળ્યું છે? પારસ મણિ કે જે જેનો સ્પર્શ થવાથી લોખંડ ને સોનામાં ફેરવી નાખે એવો શક્તિશાળી પથ્થર, વહ પથ્થર હે જિસકે સ્પર્શે લોહા ભી સોના બન જાતા હે, જેના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય, જસ્તા ચાંદી કા રૂપાંતર ગ્રહણ કરતા હે, અને જસ્તા એ પણ એક ધાતુ છે જસત, જે ચાંદીનું જેવું એ રૂપ એ ગ્રહણ કરે છે। એ પથ્થર પહેલે ભારતવાસીઓ કે પાસ થા અથવા યું કહો કે વે નિમ્ન શ્રેણી કી ધાતુ કો ઉચ્ચ શ્રેણી કી ધાતુ મે પરિણિત કરને કી રીતિ જાણતે થે। આવો પારસપણી કિંમતી પથ્થર એ આપણા ભારતવાસીઓ જે આપણા પહેલા ઋષિ મુનિઓ હતા એમની પાસે હતો, અથવા તો એમની પાસે કોઈ એવી પદ્ધતિ હતી કે જે હલકી ધાતુ હોય નિમ્ન કક્ષાની એને ઉચ્ચ શ્રેણીની જે ધાતુ હોય એમાં રૂપાંતરણ કરવાની પદ્ધતિ એ લોકો જાણતા હતા। કિંતુ પશ્ચિમીય વૈજ્ઞાનિકોને છે કપિલ કલ્પિત વસ્તુ બદલાયા વસ્કે હસે ઉડાઈ, પણ જે પશ્ચિમી જે વૈજ્ઞાનિકો જે છે એમણે આ વાતને નકારી કાઢી અને મજાક સમજી કે ભાઈ આવું તો કંઈ હોય નહીં કે લોખંડને સ્પર્શ કરવાથી કોઈ વસ્તુ એ સોનું થોડું બની જાય, એટલે એ લોકોએ મજાક ઉડાવી। પણ રેડિયમ કહે છે કે કદાચ આપણા ઋષિ આપણા જે વડવાઓ જે છે ભારતવાસીઓ જે છે એમની પાસે કદાચ એવી કોઈ વસ્તુ હશે અથવા પદ્ધતિ હશે, નોલેજ એમની પાસે જ્ઞાન હશે કે કોઈ એક વસ્તુનું બીજી વસ્તુમાં રૂપાંતરણ થઈ શકે। અબ મેરે આવિષ્કાર સે ઉપની આંખે ખુલી હે, પણ જ્યારે આપણા ભારતીય વૈજ્ઞાનિકોએ રેડિયમની શોધ કરી ત્યારે એ પશ્ચિમી જે વૈજ્ઞાનિકો હતા એમની પશ્ચિમી વૈજ્ઞાનિકોને ઇસે કપોલ કલ્પિત વસ્તુ બદલાયા, ભારતીય વૈજ્ઞાનિકોની જે વાત હતી પારસ મણિની તો પશ્ચિમી જે વૈજ્ઞાનિકો હતા એમને આને એક કલ્પિત વસ્તુ બતાવી કે આવું તો શક્ય ન હોય, પણ જ્યારે રેડિયમની શોધ થઈ એનો આવિષ્કાર થયો ત્યારે એ લોકોને સાચી વાતનું ભાન થયું કે જેમ યુરેનિયમમાંથી રેડિયમ, રેડિયમમાંથી હિલિયમ એમ એક ધાતુમાંથી બીજી ધાતુમાં રૂપાંતર થઈ શકે તો આ પારસની વાત પણ કદાચ શક્ય બની શકે। એટલે હવે આ પશ્ચિમી જે વૈજ્ઞાનિકો હતા એમનું ધ્યાન હવે આ પારસ પથ્થરની હકીકત જાણવા માટે કે એ શું હતું તો એ તરફ હવે કેન્દ્રિત થયું। કેટલાક પશ્ચિમી વૈજ્ઞાનિકો તો એવા પણ હતા કે જે લોકો એવું માનતા કે આપણે પારસ પથ્થર મળી ગયો, આપણે શોધી લીધો એમ, પણ એ નથી જાણતા કે હજી પારસ પથ્થરની શોધ કરવામાં હજી ઘણા બધા વર્ષો લાગી શકે। મેરા મૂલ્ય ઇતના અધિક હૈ કે સંસાર કી સભી વસ્તુઓ મેં મેં બહુમૂલ્ય હું। આ રેડિયમ જે છે ખૂબ એ કિંમતી ધાતુ છે, બહુમૂલ્ય છે, સંસારમાં સોનાથી પણ વધારે કિંમતી ધાતુ છે। મેરે એક કણ કા જીતના દામ હૈ ઉતને મેં સોના ઓર પ્લેટિનિયમ ઢેર કે ઢેર મિલ સકતે હૈ। આ રેડિયમનો એક કણ હોય તો એમાંથી ઢગલો સોનું એ મળી શકે। મેરી બહુમૂલ્યતા કા અનુમાન તુમ ઇતને સહી કર સકતે હો કે આલ્બિન
के सिरे के बराबर मेरे एक छोटे से टुकड़े का दाम 75 रुपए होता है। एक जे पिन नो छेड़ो कितलो है, एक कण जितलो, तो इतलू जे रेडियम धातु होए तो एना 75 रुपया 75,000 रुपया एनो मूल्य थाय छे। लंदन के मिडल सेक्स हॉस्पिटल में मेरे दो कण है। लंदन ની જે મિડલ સેક્સ હોસ્પિટલ ની છે ત્યાં રેડિયમ ના બે કણ રાખવામાં આવેલા છે, એટલા બધા સૂક્ષ્મ છે કે એને નરી આંખે જોઈ શકાતા નથી, ફક્ત ખુર્દબીન એટલે સૂક્ષ્મ દર્શક યંત્ર થી જ એને જોઈ શકાય। પણ આટલા નાના કણો જે છે છૂટા તો એની કિંમત પણ 30,000 રૂપિયા છે। એને કાચની નળી અથવા તો બોટલમાં સુરક્ષિત રાખવામાં આવેલા છે। ઉચ્છેદિત પ્રકારની કિરણે બરાબર નીકળા કરતી હૈ, ઉન્હેં તો ખાલી આપ દેખ નહીં સકતે। આ રેડિયમમાંથી ત્રણ પ્રકારના કિરણો પણ નીકળે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી। મેં અપની કિરણો કે સાથ પરમાણુ કો ભી વિકિરણ કરતા રહેતા હું, અને રેડિયમમાંથી જે કિરણો નીકળે એ એના પરમાણુઓમાં પણ ફેલાય છે। યદિ મેરે કિસી મિશ્રણ કો પાણી મેં કુછ દેર રખ દો, કદાચ કોઈ મિશ્રણ હોય પાણીનું એની અંદર આ ધાતુના ટુકડાને એમાં મૂકી દો તો એનો રંગ બદલાઈ જાય। પાણીમાં થોડા સમય માટે એને રાખો તો એનો પીળો રંગ થઈ જાય, ધીમે 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 એમાંથી એ ગુલાબી રંગ થઈ જાય। મુજે પાણી મેં મિલા કર રખ દો, મેં બડા ગુલ ખીલા દુગા, અને કે છે કે મને પાણીમાં તમે મૂકી દો તો એમાંથી ઓક્સિજન પણ એ ખૂબ પ્રમાણમાં મળે। એક વાત યાદ રાખો કે મેરે પાસ કા તાપક્રમ આસપાસ કે સ્થાનુષી તાપક્રમ સે અધિક રહેતા હે। આજુબાજુમાં જે તાપમાન હોય એના કરતા રેડિયમ કે ધાતુ જે છે એનું તાપમાન એ ખૂબ જ વધારે હોય છે। અબ મેરી ઉપયોગિતાઓ પર સુન લો। હવે રેડિયમ કે છે કે મારી ઉપયોગિતાઓ જે છે એ તમને સંભળાવું। નાસૂર કે રોગીઓ કી ચિકિત્સા મેરે દ્વારા કી જાતી હે। નાસૂર એટલે જે ઘાવ હોય ઘણા સમયથી હોય એ એવા રોજ આવતો ના હોય મટતો ના હોય એવો જે ઘા જે છે એની વાત છે, એની ચિકિત્સા એની ઉપચાર પદ્ધતિમાં એ રેડિયમ ખૂબ જ અક્સિર દવા છે। હજારો રોગીઓની જાન મેરી બદોલત બચ ગઈ હે। ઘણા બધા રોગીઓ હજારો રોગીઓની એના જે ઘાવ છે એ રેડિયમથી ઠીક થઈ જાય છે। મેં હજારો લાખો વર્ષો તક અપના પ્રકાશ નહીં ખોતા। આ રેડિયમ એક એવી ધાતુ જે છે કે એનો જે પ્રકાશ જે છે એ વર્ષો સુધી એ ઓછો થતો નથી। મેં એક ધાતુ કી છળ કે સિરે પર બેઠકર પ્રતિદિન કિસી રોગી કે ઘાવ કો કુછ દેર તક દેખતા હું। ઘાવ કે નિકટ જાતે હી મેરી પ્રકાશ કિરણ ઘાવ પર પડકર ઉસકે વિષ કો દૂર કર દેતી હે। જે વર્ષો નો જે ઘાવ હોય જે મટતો ના હોય તો આ રેડિયમ ના જે કિરણો જે છે એ એના જંતુઓને એને નાશ કરી અને એ ઘાને ઠીક કરી દે છે। મેરી કિરણ પરમાણુ ઉસ સમય પડદે પર પડતે હે, ઉસ સમય માલૂમ હોતા હે કે અંધેરી રાત મેં કરોડો તારે આસમાન મેં ચમક રહે। કોઈ ડોક્ટર એને પડદા ઉપર કોઈ વૈજ્ઞાનિક એને પડદા ઉપર દેખાડતા હોય, આ રેડિયમ ધાતુની વાત છે, તો એ હોલમાં અંધારું કરી દે અને રેડિયમ જે ધાતુ જે છે એનો એટલો બધો પ્રકાશ હોય કે એટલાય તારાઓ ચમકતા હોય ને એવું આપણને લાગે। ઇસ કિરણ તથા પરમાણુ વિતરણ મેં મેં અવશ્ય કમ હોતા જાતા હું કિંતુ ઇસની માત્રા ઇતની થોડી હોતી હૈ કે મેરે કણ સે વર્ષો તક કામ લેને પર ભી વજન કમ નહીં હોતા। આ એવી ધાતુ જે છે રેડિયમ
કે એને તમે ઉપયોગમાં લો પણ વર્ષો સુધી એના વજનમાં એની ચમકમાં કશું ફેર પડતો નથી. એક વાત મેં છીપા રાખી હે, મેં દેખ રહા હતા કે તું મુજે હાથથી છૂતે હોયા નહીં. અહીંયા રેડિયો કહે છે કે એક વાત હજી મેં તમને કહી નથી કે હું જોઉં છું કે તમે મને તમારા હાથથી સ્પર્શ કરો છો કે નહીં. ખૂબ બચે એટલે સારું થયું તમે મને અડ્યા નહીં. યદી એક બાર તુમ મુજે અપને હાથથી સ્પર્શ કરતે તો મેં ઉસકા મજા તત્કાલ ચખા દેતા. કારણ હમણાં જેમ કીધું એમ કે પરમાણુ જે છે, સોરી રેડિયમ જે છે ધાતુ, એનું તાપમાન એ ખૂબ જ ઊંચું હોય છે. એટલે જેવો આપણે આપણા હાથથી એને સ્પર્શ કરીએ તો આપણા હાથે એ ફોડા પડી જાય અને ઘાવ થઈ જાય અને આપણે એનું જે દર્દ જે છે, એનું દુઃખ જે છે, એ અસહ્ય હોય. એટલા માટે એને એને અડવાથી આપણે દૂર રહેવું જોઈએ. ઇતને સે તુમ ન સમજ લેના કે મેરી ઉપયોગિતા કા અંત હો ગયા. બસ મારી ઉપયોગિતા આટલી જ નથી, હજી પણ આગળ છે. ભવિષ્યમાં ઘણી બધી શોધો એ મારા લીધે થઈ શકે એમ છે અને ઘણા બધી નવાઈ જે તમને નવાઈ લાગે એવા બધા જે કારનામાઓ જે છે અદ્ભુત એ મારા દ્વારા થઈ શકવાના છે. મેરી વિલક્ષણ ચાલો ને સુન તુમ્હે દાદુ તલે ઉકલવાની હોગી. જૈસે જૈસે મેરે વિષય મેં તુમ્હારી જાણકારી બઢતી જાયેગી વૈસે વૈસે તુમ મેરી કદર કરના શીખોગે. અને જેમ જેમ આપણે રેડિયમ ની ઉપયોગિતા એના મહત્વ વિશે જાણતા જઈએ એમ આપણે આપણા મનમાં એના પ્રત્યે સન્માન અથવા એની ઇજ્જત એ વધે. જેમ આપણે સોનાનું નામ સાંભળી અને એક કીમતી ધાતુમાં આપણે એની ગણતરી કરીએ છીએ તો આ તો રેડિયમ એ સોના કરતાં પણ કીમતી ધાતુ છે. દિવસે દિવસે જે વૈજ્ઞાનિકો જે છે એમની નજર એ હવે આ રેડિયમ ઉપર એ કેન્દ્રિત થઈ છે અને વર્ષો સુધી જે નવી જે શોધો થાય એના ગુણમાં પણ એ લગભગ ઘણા વર્ષો સુધી એ રેડિયમ રહેશે. મેરા હી નામ ધારણ કર એક કૃત્રિમ વસ્તુ ચલ નીકળી હે અને રેડિયમ નું નામ સાંભળી આપણે ઘણું બધું કહેતા હોઈએ છીએ કે આપણી આપણા કાંડે જે ઘડિયાળ બાંધીએ તો એમાં રેડિયમ હોય છે જે રાત્રે ચળકાટ જે આપણે રાત્રે સમય દેખાડે. પણ એ ખરેખર રેડિયમ હોતું નથી, પણ રેડિયમ જે બીજી કોઈ ધાતુ હોય છે. ઇતની યાત્રા કરને પર ભી તો ભૂલ કર યે સમજ ન લેના કે મેરી યાત્રા યહાં પૂરી હો ગઈ. અને તમારી ઘડિયાળમાં રેડિયમ છે એટલે કે બસ હવે આ રેડિયમની યાત્રા પૂરી થઈ ગઈ એવું નથી. બસ હજી તો મારે ઘણી બધી યાત્રા કરવાની બાકી છે. બસ એક વાત ઓર, પણ એક દુઃખની વાત છે, રેડિયમને દુઃખ છે કે આ ભારતવાસીઓ જે છે એનાથી હું ખુશ નથી. કારણ કે એ લોકો મારી ઇજ્જત નથી કરતા, મારી કદર કરતા નથી. કારણ કે ભારતમાં ઘણી બધી એવી ખાણો છે જેમાં રેડિયમ છે, પણ એ લોકો ભારતવાસીઓ જે છે, ભારતના વૈજ્ઞાનિકો જે છે, એ મને શોધવા પ્રયત્ન કરતા નથી. પણ એ મારી કદર જાણે, મારા મૂલ્યને સમજે, મારા મહત્વ જાણે, તો ભારતમાં ઘણી બધી ખાણોમાં એ રેડિયમ રહેલું છે એને ખોદી અને એ રેડિયમની ઉપયોગિતા સમજે તો ભારતવાસીઓ પણ આ રેડિયમને એક ઇજ્જતની દ્રષ્ટિથી નજરથી જુએ, એની ઉપયોગિતાને સમજે અને એનું પણ એ મૂલ્યવાન કિંમતી ચીજોમાં એની પણ ગણતરી કરે, એની પણ ગણના એમાં થાય. પછી રેડિયમ કહે છે કે તમે મારી ઇજ્જત કરો, તમે મારા મૂલ્યને સમજો તો હું તમારો દાસ થઈ અને રહેવા તૈયાર છું. એટલે કે રેડિયમ
ના મૂલ્યને ના મહત્વને આપણે સમજી અને એની શોધ કરીએ એ ધાતુને આપણે પ્રાપ્ત કરીએ તો રેડિયમ એ આપણી સુખ સુવિધામાં પણ ઘણો બધો વધારો એ કરી શકે છે. મિત્રો અહીંયા રેડિયમ કી આત્મકથા પાઠ એ પૂરો થાય છે. તમારે આપણે વિષયની નોટમાં હોમવર્કમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ લખવાના રહેશે. ધન્યવાદ.